નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય સાત હું એવો ગુજરાતી તેના વિશે અભ્યાસ કરીશું કાવ્યના કવિ છે વિનોદ જોશી તેમનો જન્મ તેરમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયેલો છે વિનોદ હરગોવિંદ દાસ જોશીનું વતન બોટાદ છે તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે એટલે કે ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં એક પ્રાધ્યાપક તરીકે અને અધ્યક્ષ તરીકે અત્યારે તેઓ કાર્ય કરી રહ્યા છે તેમણે ગુજરાતી ભાષામાં વિવિધ સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે પરંતુ તેમાં ગીત દીર્ઘ કાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે ગીતો છે દીર્ઘકાવ્ય એટલે બહુ મોટા લાંબા કાવ્યોની વાત છે અને વિવેચન એ તમે જાણતા જશો કે વિવેચન એટલે કે કોઈ પણ સાહિત્યના ઉપર મતલબ પોતાના વિચારો રજૂ કરવા નિષ્પક્ષ રીતે એ સાહિત્ય અન્ય કોઈ કવિનું હોય કે અન્ય કોઈ લેખકનું અન્ય કોઈ પણ સાહિત્ય હોય તેના ઉપર જે તે કવિ કે લેખક એ પોતાના વિચારો રજૂ કરે છે તેમાં રહેલી ખામીઓ અને ખૂબીઓને બહાર લાવે છે અને તેને નિર્દેશ કરે તેનો નિર્દેશ કરે છે એટલે કે એક એવી વસ્તુ કે જે અન્ય કોઈ કૃતિમાં એમને જે કંઈ બી દેખાય છે એ નિષ્પક્ષ રીતે એ અન્ય એટલે કે લોકોની સામે રજૂ કરે છે એને આપણે વિવેચન કહીએ છીએ તો તેમને ગીત દીર્ઘ કાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન આપેલું છે એમનું વિશેષ પ્રદાન છે ઝાલર વાગે જૂઠડી શિખંડી તુંડિલ તુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે અભિપ્રેત નાટક સ્વરૂપ સિદ્ધાંત સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છે અહીં વાત કરીએ પ્રસ્તુત કાવ્યની તો ગુજરાતના મહિમાનું વર્ણન આ કાવ્યમાં જોવા મળે છે ગુજરાતનું મહિ મહિમાનું વર્ણન કરતાં કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે ગુજરાત વિશે એનો મહિમા ગાતા જે કંઈ બી કાવ્યો લખાયેલા છે એ મોટા ભાગના કવિઓએ લખેલા છે એટલે ગુજરાતના મહિમાનું વર્ણન કરતાં જે કોઈ બી કાવ્યો છે એમાં આ એક વિશિષ્ટ કાવ્ય ગણાય છે ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે કે લેખક સોરી કવિ અહીંયા પોતે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવે છે અને એ ગૌરવથી એ ગીતની રચના શરૂ કરે છે પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે એટલે કે પ્રકૃતિએ ગુજરાતને રળિયામણું કર્યું છે સર્વ વિશેષતાઓથી બધી જ વિશેષતાઓ બધી જ ગુણવત્તાઓ ગુજરાતને આપી લે છે અહીં નદીઓ પહાડો રણ જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે અહીં ગાંધી સરદાર જેવા પ્રેરણા પુરુષો પણ પાક્યા છે એટલે કે અહીં જન્મ્યા છે જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે એટલે કે ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન પુરુષોએ પણ અહીં જન્મ લીધેલો છે અને એ પુરુષો દ્વારા આવા મહાન પુરુષો દ્વારા સદીઓ સુધી વિશ્વને આ જે પુરુષો છે જે મહાપુરુષો છે તે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે એટલે કે જ્યારે પણ કોઈ વિકટ સમય આવે છે તો તેમના વિચારો આપણને માર્ગદર્શક આપણા માટે માર્ગદર્શક બની રહેશે ગુજરાત સંતો અને સુરવીરોની ભૂમિ છે અહીંયા સંતો પણ જન્મ્યા છે તો સાથે સુરવીરો પણ આ ભૂમિ પર જન્મ્યા છે સિંહો જેવી વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે આપણે જાણીએ છીએ કે એક સમય હતો કે જે ભાઈ સિંહની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો તો અહીં સિંહો જેવી વિરલ પ્રજાતિઓ જે અસાધારણ છે જે જેની સંખ્યા અલ્પ પ્રમાણમાં જોવા મળી તો ગુજરાતની પ્રજાએ સિંહ જેવી વિરલ પ્રજાતિને પણ સાચવી છે એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે એટલે કે ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એ અજોડ છે અનન્ય છે એના જેવું બીજું એના જેવી બીજી જોડ ક્યાંય મળતી નથી વિરાસત એટલે વારસો તો એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે એટલે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ અજોડ છે આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે આ ગીત વિરમ્યું છે એટલે કવિએ અહીં માત્ર એક પ્રદેશ તરીકે ગુજરાત પર અભિમાન નથી કર્યું પરંતુ ભારત માતાના એક અંશ તરીકે એટલે કે ગુજરાત ભારતનો જ એક અંશ છે એ એવા ગૌરવ સાથે અહીં આ ગીતને વિરામ આપ્યું છે ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયેલું છે એટલે ગુજરાત એની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને લઈને આ ગીતમાં નિરૂપાયેલું છે એટલે કે આ ગીતમાં આપણને ગુજરાતની વિશેષતાઓ જોવા મળે છે અને જે વિશેષતાઓ ઉપર કવિ ગર્વ કરે છે માત્ર ગુજરાતીને એક પ્રાદેશિક પ્રદેશની રીતે નહીં ફક્ત ગુજરાતને નહીં પણ એ ગુજરાત એક ભારતનો અંશ છે ભારત માતાનો એક અંશ છે એવા ગૌરવ સાથે આ કાવ્યને અહીં વિરામ પણ આપે છે તો ચલો હવે કાવ્ય તરફ આગળ વધીએ અહીં કવિએ જે શબ્દો વાપર્યા છે એમને કહ્યું છે હું એવો ગુજરાતી ત્યારબાદ જે કંઈ બી શબ્દો આવે છે જે કંઈ બી પંક્તિઓ છે એમાં ગુજરાત જાણે કવિના અંદર એ ગુજરાત પોતે સમાઈને પોતે બોલી રહ્યું છે એવા સંવાદો છે એટલે એવી પંક્તિઓ છે અહીં ચલો જોઈએ હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી છું જેની કે હું ગુજરાતી છું એ વાતથી જ એ વાતથી જ મારી છાતી ગર્વથી અતિશય ફૂલી જાય છે ફક્ત હું ગુજરાતી છું એટલું જ કહેતાની સાથે એ વાતથી જ અહીં કવિની છાતી કહે છે કે મારી છાતી ગજગજ ફૂલી જાય છે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર લચકાતી અંગે અંગમાં મારા અંગે અંગમાં નર્મદાનું પાણી વહે છે અહીં કવિ જાણે પોતે ગુજરાત પોતે બોલી રહ્યું છે તે રીતે જ કહે છે કે મારા અંગે અંગમાં નર્મદાનું પાણી વહે છે શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર મારો દેહ પિંડ એટલે કે દેહ મારો દેહ અરવલ્લીનો છે અને મારા શ્વાસમાં રત્નાકર એટલે કે સમુદ્ર રત્નાકર ધબકે છે હું સાવજની ત્રાળ હું જ ગરવી ભાષા લચકાતી અહીં જોવા જેવું છે લચકાતી બહુ એક સોફ્ટ વાત કરી છે કે બહુ નિર્મળ ભાષા એક લચકતી ભાષા જે ફ્લેક્સિબલ છે જે ખૂબ સોફ્ટ છે તો અહીં સાવજની ત્રાળ પણ હું છું ત્રાડ વાતની વાત આવે છે એટલે ભયંકર વાત થઈ જાય છે કે હું સાવજની ત્રાળ છું તો હું ગરવી ભાષા લચકાતી એટલે કે હું એક સરળ સૌમ્ય એવી ગુજરાતી ભાષા પણ હું જ છું અહીંયા એક સિંહની ત્રાળ બી હું છું તો એક સૌમ્ય સરળ જેવી ગુજરાતી ભાષા પણ હું છું એટલે કે મારા અંગે અંગમાં નર્મદા વહે છે શ્વાસે શ્વાસમાં મહીસાગર છલકાય છે મારો પિંડ એટલે કે દેહ અરવલ્લીનો છે અને પ્રાણમાં એટલે કે શ્વાસમાં રત્નાકર એટલે કે સમુદ્ર ધબકી રહ્યો છે હું સાવજની ત્રાળ છું તો હું ગરવી ગુજરાતી ભાષા લચકાતી ભાષા પણ હું જ છું નવરાત્રીનો ગર્ભદીપ હું હું શત્રુંજય શૃંગ સુર મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી હું એવો ગુજરાતી એટલે હું નવરાત્રીનો ગર્ભદીપ છું નવરાત્રીમાં અહીંયા ગર્ભદીપ એટલે કે એક જેને આપણે ગરબો પણ કહીએ છીએ કે કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો કાણા અંદર હોય છે માટલા જેવું એક નાનું પાત્ર હોય છે માટીનું બનેલું એમાં કાણા હોય છે અને વચ્ચે દીપ એટલે કે દીવડો મૂકવામાં આવે છે એને ગર્ભદીપ કહેવામાં આવે છે એટલે નવરાત્રિનું ગર્ભદીપ પણ હું છું હું શત્રુજય શૃંગ એટલે કે સૌરાષ્ટ્રના પાલીતાણામાં આવેલો જે પર્વત છે જય એની વાત કરી છે એટલે કે મંદિરના અંદર જે ગુંજારો થઈ રહ્યો છે સૂર્ય મંદિરનો ગુંજારો વ્યા ગુંજારો કોણ કરે છે ભમરો ભ્રંગ કરે છે તો સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભ્રૂંગ કયું મંદિર છે સૂર્યમંદિર ત્યાં સૂર્યના શ્વેત કિરણો આવે છે તો સૂર્યમંદિરે ગુંજરતો ધવલ તેજનો ભ્રૂં આ શ્વેત તેજ ધરાવતો આ શ્વેત તેજનો ભમરો જે ગુંજારો કરી રહ્યો છે સૂર્યમંદિરો તે હું જ છું હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી હું ગિરનારના ગિરનારનો ગોખ પણ હું છું એટલે કે ગિરનાર જે પર્વત છે એ પર્વત પર વિવિધ મહાન પુરુષો મહાન ઋષિઓ ત્યાં નિવાસ કરે છે તો આ ગિરનારી ગોખ પણ હું જ છું દ્વારિકા હું જ સુધારસ પાતી એટલે કે હું જ દ્વારકાના કૃષ્ણની હું જ દ્વારકાના કૃષ્ણની પ્રેમ ભક્તિનો જે અમૃત રસ છે એ હું જ પાઉં છું હું લોકોને કૃષ્ણના જે દ્વારકાના શ્રી કૃષ્ણ છે હું જ રમઝટ હું ભગવું ભગવું ધ્યાન દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન વિજાણંદ નું હું જંતર હું નરસૈયાની પરભાતી એટલે કે દુહા અને છંદની રમઝટ પણ હું જ છું જ્યારે ડાયરો બેસે અને દુહા અને છંદની જે રમઝટ થાય છે એ સમય ખૂબ જ આનંદનો સમય હોય છે કે પહેલાંના જમા જમાનામાં પણ આવી રીતે દરબાર ભરાતો અને એમાં દુહા અને છંદની રમઝટો ઉડતી રમઝટો બોલાતી તો દુહા છંદની એ રમઝટ જે ગુજરાતની પ્રખ્યાત જે દરબારી ઠાઠ છે ગુજરાતનો એ અહીંયા વર્ણવાયો છે દુહા છંદની રમઝટ પણ હું છું હું ભગવે હું ભગવું ભગવું ધ્યાન અને હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું જો દુહા અને છંદની રમઝટ પણ હું છું તો સાથે જે ભગવા વસ્ત્રો પહેરીને જે ધ્યાન ધરે છે એ પણ હું જ છું એટલે ભગવા વસ્ત્રો પહેરીને ધ્યાન ધરતા સાધુઓ પણ હું જ છું મીરાની કરતાલ હું હું નિત્ય એક આખ્યાન એટલે હું જ મીરાની કરતાલ છું એ કરતાલ લઈને મીરા જે ભગવાન શ્રી કૃષ્ણના ભજન ગાય છે એ કરતાલ પણ હું જ છું અને હું નિત્ય એક આખ્યાન જે રોજ પ્રેમાનંદનું આખ્યાન જે આજે પણ લોકોના હૃદયમાં વસેલું છે એ એ રોજનું જે આખ્યાન છે પ્રેમાનંદનું એ પણ હું છું હું નિત્ય એ આખ્યાન હું રોજનું એ આખ્યાન પણ હું જ છું નું હું જંતર છું એટલે કે વિજાણંદનું વાજિંત્ર પણ હું જ છું અને હું નરસિંહ નરસિંહની પ્રભાતી એટલે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા પણ હું જ છું એટલે વિજાણંદનું વાજિંત્ર હું છું સૌરાષ્ટ્રની રસદારમાં એક વાર્તા છે અને એ વાર્તામાં આવતું આ એક પાત્ર છે વિજાણંદ બહુ ગુજરાતી સાહિત્યમાં એટલે સૌ એના પર એક પિક્ચર પર સિરિયલ પણ બહુ પહેલાં આવતી હતી શેણી વિજાણંદ

હું જ છું ખેડૂતોને મદદ કરવા સરદાર વલ્લભભાઈ પટેલના કયા પ્રમાણે એમના સાથે જે ખેડૂતો એમના સપોર્ટમાં એમના ટેકામાં આવ્યા હતા અને એમના કયા પ્રમાણે એમને નેતા બનીને એમની જ યાજ્ઞાઓનું પાલન કરતા હતા એમના વિચારોને અનુસરતા હતા તો એ સરદાર પટેલ તણી હાક પણ હું છું ગાંધીજીનું મૌન હું છું તો સરદારની સરદાર તણી હાક પણ હું છું હું જે સત્યનું આયુધ જેની દિગ્ દિગંતમાં ધાઘ અને સત્યરૂપી શસ્ત્ર પણ હું છું ગાંધીજીએ પણ સત્યનો મહિમા કહ્યું છે આપણો મુદ્રાલેખ છે સત્ય મેવ જયતે તો અહીં ભારતમાં સત્યને સત્ય મેવ જયત એટલે કે સત્યનો મહિમા વધુ છે તો આ સત્યરૂપી જે શસ્ત્ર છે આયુધ એટલે શસ્ત્ર જે શસ્ત્ર સત્યરૂપી જે શસ્ત્ર છે તે પણ હું છું જેની દસે દિશાઓમાં ધાગ છે શસ્ત્રથી સૌ કોઈ ડરે છે ધાક હોય છે બીક હોય છે પણ આ શસ્ત્ર કેવું છે સત્યરૂપી શસ્ત્ર છે અને કહેવાય છે કે હંમેશા સત્યનો વિજય થાય છે તો સત્યરૂપી આયુધ પણ હું છું જેની દસે દિશાઓમાં ધાક છે હું સંતોનું સૌમ્ય સીત તલવાર સુરની તાતી સંતોનું સૌમ્ય સ્મિત પણ હું જ છું તલવાર સુરની તાતી એટલે કે સુરવીરોની તીક્ષ્ણ તલવાર પણ હું છું જે સુરવીરો જે તલવાર ધારદાર તીક્ષ્ણ તલવારો વાપરે છે કે એમનું શસ્ત્ર છે તે પણ હું છું સંતોના સંતોનું જે સ્મિત હોય છે એ સૌમ્ય હોય છે સરળ હોય છે સુંદર હોય છે તો અહીં એક નર્મ વાત કરી છે સૌમ્યતાની વાત છે તો સામે એક તીક્ષ્ણ વસ્તુની વાત કરી છે એક હથિયારની એક શસ્ત્રની વાત કરી છે જો સંતોનું સૌમ્ય સ્મિત હું છું તો સુરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર પણ હું જ છું હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર હું કેવળ હું હોય છતાં હું સદા હોઉં મહાજાતી એટલે કે હું મારી માટી એટલે કે ગુજરાતની ધરતીનો પુત્ર છું હું મારી માટીનો જાયો જાયો એટલે પુત્ર હું મારી માટી એટલે કે ગુજરાતની ધરતીનો હું જાયો છું હું પુત્ર છું હું ગુર્જર અવતાર હું જન્મે ગુજરાતી છું

હું કેવળ હું હોવા છતાં હું સદા હોઉ મહાજાતિ હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું એટલે માત્ર ગુજરાતની વાત નથી કરી કે હું એક પ્રાદેશિક તરીકે કવિ ગુજરાતનું જ મહત્વ નહીં પરંતુ એ ગુજરાત ભારત માતાનો ભારત દેશનો અંશ છે એ કહીને એમને ગર્વ અનુભવ્યો છે હું કેવળ હું હોવા છતાં હું સદા હોઉં મહાજાતિ એટલે કે હું કેવળ પ્રદેશ નહીં પણ હું ગુજરાત નહીં એ ગુજરાત હોવાનો મને ગર્વ છે સાથે સાથે ગુજરાતી હોવાનો ગર્વ છે સાથે સાથે હું ભારત દેશનો ભારત માતાનો એક અંશ છું એનો ગર્વ અહીં કવિ અનુભવે છે તો અહીં પ્રસ્તુત કાવ્યમાં એટલે કે હું એવો ગુજરાતી ગીતમાં જે આરંભ થયેલો છે ગીતનો એ કવિનો ગુજરાતી હોવાના ગૌરવથી થાય છે નદીઓ પર્વતો રણ જંગલ અને સમુદ્રથી સુશોભિત ગુજરાતને પ્રકૃતિ રળિયામણું બનાવ્યું છે આ ભૂમિ નરસિંહના પ્રભાતિયા મીરાની કરતાલ પ્રેમાનંદના આખ્યાન વિજાણંદનું વાજિંત્ર દુહા છંદની રમઝટથી ગુંજે છે સંતો અને સુરવીરોની આ ભૂમિ છે ગુજરાતે જ ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષોની ભેટ આપણને આપી છે ગુજરાતની સંસ્કૃતિ એટલે ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એ પણ અનેરો છે અજોડ છે અનન્ય છે કવિ આ ભૂમિના સંતાન છે એ વાતથી એમની છાતી ગજ ગજ ફૂલે છે અને પોતાના સિરે ભારત માતાના આશીષ હોવાનો પણ તેમને ગર્વ છે તો અહીં આ કાવ્યમાં કવિએ ગુજરાતી હોવાનો મહિમા ખૂબ ગર્વથી સુંદર રીતે ગાયો છે તો અહીં આ કાવ્યનો આસ્વાદ પૂર્ણ થાય છે એનો ભાવાર્થ સમજ્યા પછી શબ્દાર્થ સમાનાર્થી શબ્દો તળપદા શબ્દો વિરોધાર્થી શબ્દો શબ્દસમૂહ માટે એક શબ્દ તેને સમજીને સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે ત્યારબાદ સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોને જોડણીની ભૂલ વગર તમારે નોટબુકમાં લખીને તૈયાર કરવાના છે તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ